ઋષિકેશ પટેલ સંબોધી રહ્યા છે, સાંભળીએ. ખૂબ સરસ અને ખૂબ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ જે 71 ફૂટની જગ્યાએ નવીન 70 કરોડના ખર્ચે 86.1 હાઈટ વધારી આખા મંદિરનું નવીનીકરણ કરવા માટેનો નિર્ણય લીધો છે. ખૂબ આ સારા સમાચાર આપણે ગુજરાતને આપી રહ્યા છીએ અને ખૂબ ઝડપથી જ્યારે આટલી ઊંચી હાઈટ અને સાથે સાથે આખા મંદિરનું નવીનીકરણ થતું હોય એટલે ખૂબ સારો ભારતભરના મંદિરો બની રહ્યા છે. ગુજરાતની અંદર પણ સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ડાકોર આ બધાના વિકાસની સાથે સાથે માં બહુચરાના એટલે બહુચરાજી ખાતે બહુચર માતાના મંદિર માટેનો ખૂબ સારો નિર્ણય લીધો છે અને ધાર્મિક જનતા આ જાણીને ખૂબ ખુશ થવાની છે. સાથે સાથે બિપોરજોય વાવાઝોડામાં જે તાત્કાલિક જે રાહત ચૂકવવાની હતી એ રાહતની અંદર કેશ ડોલ્સના 1,12,653 કેસોમાં આપણે 3,52,00,000ની સહાય ચૂકવી ચૂક્યા છીએ. ઘર વખરીના 395 કેસોમાં 20.27 લાખની સહાય આપણે ચૂકવી છે. પશુ સહાયના 2,858 કેસોમાં 4,41,00,000ની આપણે સહાય ચૂકવી છે. આંશિક પાકા મકાન સહાયના 914 કેસોમાં 1.14 કરોડની સહાય ચૂકવવામાં આવેલ છે. આંશિક કાચા મકાન સહાયના 2,101 કેસોમાં 1.68 કરોડની સહાય ચૂકવી છે. ઝૂંપડા સહાયના 257 કેસોમાં 21.82 લાખની આપણે સહાય ચૂકવી દીધી છે. મહત્તમ સંપૂર્ણ પાકા મકાનના 6 કેસોમાં 5.10 લાખની સહાય ચૂકવી છે. મહત્તમ સંપૂર્ણ કાચા મકાનના 24 કેસમાં 13.40 લાખની સહાય આપણે ચૂકવી છે. ઢોરના શેડની સહાયના 432 કેસોમાં 20.77 લાખની સહાય તાત્કાલિક રિલીફ આપવા સામાન્ય જનતાને કચ્છની આપણે આટલી મદદ કરી ચૂક્યા છીએ. સાથે સાથે ખેતીમાં જે નુકસાન થયું, બાગાયતી પાકમાં જે નુકસાન થયું એનો સર્વેથી આખો અહેવાલ આવી ગયો છે. હવે એ અહેવાલના આધારે કેટલી રકમ ચૂકવવી અને ખૂબ ઝડપથી ચૂકવવા માટે અમારા કૃષિ પ્રધાન રાઘવજીભાઈ સીએમ સાહેબ સીએસ સાહેબની લેવલમાં ખૂબ ઝડપથી નિર્ણય થઈ અને આગામી ટૂંક સમયમાં આ પેકેજની પણ જાહેરાત થશે. સાથે સાથે પીએમજીવાય મા કાર્ડ આપણી ખૂબ જ લોકપ્રિય યોજના, અત્યાર સુધી આપણે 5 લાખ આપતા હતા. ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારે વચન આપ્યું હતું કે જે હવે 5 લાખ નહીં પરંતુ બીજા 5 લાખ ઉમેરી અને 10 લાખ સુધી આ કાર્ડમાં સહાય મળશે. એ 11મી તારીખથી આ સહાય આપવા માટેનું પીએમજેવાયમાં 10 લાખની સહાય 11મી તારીખથી આપણે સહાય આપવાનું ચાલુ કરી રહ્યા છીએ. અત્યારે હાલ 1.78 કરોડ જેટલા અત્યારે આયુષ્યમાન કાર્ડ ધારકો છે એને લાભ મળશે. 2,719 જેટલી વિવિધ આરોગ્ય પ્રોસિજરનો અત્યારે આપણે લાભ આપી રહ્યા છીએ. સમગ્ર દેશમાં સૌથી વધારે આરોગ્ય પ્રોસિજરનો પ્રોસિજર લાભ આપતું રાજ્ય આપણું ગુજરાત છે અને 2,045 જેટલી સરકારીમાં આ લાભ આપણે આપીએ છીએ અને લગભગ 795 ખાનગી હોસ્પિટલમાં આ યોજના અંતર્ગત પેનલ કરી છે, જેથી કરી અને આ ખૂબ મોટી અદ્યતન હોસ્પિટલોમાં પણ ગરીબ દર્દી લાભ લેવા જાય તો 1 પણ રૂપિયો ચૂકવ્યા સિવાય એ આ બધી યોજનાનો લાભ લઈ શકે છે. ગત વર્ષે આપણે 28 કરોડની આપણે ચૂકવણી કરી છે અને આ 10 લાખ કરતાં લગભગ 3,538 કરોડ જેટલી નવીન રકમ આપણે ચૂકવવાની થશે. એક અંદાજ એટલે કે રાજ્ય સરકારની તિજોરી ઉપર 10 લાખ કરતાં વધારાની રકમ ચૂકવવાની આવશે એ આપ સૌને વિદિત થાય. અને સાથે સાથે કોમન કરિક્યુલમ ક્રેડિટ ફ્રેમવર્ક સંદર્ભે રાજ્ય સરકારે અતિ મહત્વનો નિર્ણય કર્યો છે કે ચાલુ વર્ષથી નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત
કોમન ક્રેડિટનો જે વિષય હતો એ અંતર્ગત રાજ્ય સરકારે નિર્ણય લઈ લીધો છે, જેની અંદર જે યુનિવર્સિટીની અંદર દરેક જગ્યાએ કોમન ક્રેડિટનું નેટવર્ક આપણે કરી રહ્યા છીએ, જેમાં પ્રતિ સેમેસ્ટર 22 ક્રેડિટનું માળખું આપણે નક્કી કર્યું છે. વિદ્યાર્થીઓના 3 વર્ષના અંતે 132 અને 4 વર્ષના અંતે 176 ક્રેડિટ પ્રાપ્ત કરી શકશે. 47 સ્ટેક હોલ્ડર પાસેથી આપણે 197 જેટલા સૂચનો પ્રાપ્ત કર્યા હતા, અને એ બધું ધ્યાને રાખતા કોમન કરિક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કનો સરકારી ઠરાવ આપણે કરી દીધો છે, જે ચાલુ વર્ષથી આપણે લાગુ કરી રહ્યા છીએ. અને 23-24 આ થતા ચાલુ વર્ષથી જ NEPમાં આપણા હાયર એજ્યુકેશનમાં આ અમલ આપણે કરી રહ્યા છીએ. અને સાથે સાથે UG સર્ટિફિકેટ, UG ડિપ્લોમા, 3 વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ જેમાં સ્નાતક કક્ષાની ડિગ્રી, સ્નાતક કક્ષાની ઓનર્સ તથા સ્નાતક રિસર્ચ કક્ષાની ડિગ્રીઓ એનાયત આપણે કરીશું. આ મેજર કોર મુખ્ય પાઠ્યક્રમ રહેશે. ગૌણ વિષયમાં ઇલેક્ટિવ મલ્ટી ડિસિપ્લિનરી સંલગ્ન સંબંધિત કોર્સનું બાસ્કેટ પણ રહેશે. ઉપરાંત વિદ્યાર્થી સમર ઇન્ટર્નશીપ કોર્સિસથી 4 ક્રેડિટ પ્રાપ્ત કરી શકશે. વિદ્યાર્થી 3 વર્ષ પછી સ્નાતક, 4 વર્ષના અભ્યાસ પછી સ્નાતક ઓનર્સ અથવા સ્નાતક ઓનર્સ વિથ રિસર્ચ ડિગ્રી નિયત ક્રેડિટ પ્રાપ્ત મેળવી શકશે. જે વિદ્યાર્થીઓ 4 વર્ષની સ્નાતક ઓનર્સ રિસર્ચ ડિગ્રી મેળવશે તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી માટે ફક્ત પછી 1 જ વર્ષનો અભ્યાસ કરવાનો રહેશે. વર્ષ 2023-24 ક્રેડિટ અને અભ્યાસક્રમનું માળખું કે જેમાં AICT, PCI, BCI, NCTE વગેરે દ્વારા નિયંત્રિત સિવાયના અભ્યાસક્રમો માટે આપણે લાગુ કરી રહ્યા છીએ. શૈક્ષણિક જૂન 15 શરૂ કરી અને વર્ષ 23-24 3-4 વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ લાગુ કરવાનો રહેશે, જ્યારે 4th વર્ષનો ઓનર્સ વિથ રિસર્ચ પ્રોગ્રામ લેવલ શૈક્ષણિક વર્ષ 2026-27 લાગુ થશે. જે માહિતી એ આજે આપને આપી રહ્યો છું. અને સાથે સાથે એક ગઈકાલે આપણે કાયદા વિભાગ દ્વારા એક મીટિંગ કરવામાં આવી. કાયદા વિભાગમાં પણ રાજ્ય સરકાર દ્વારા અને નામદાર હાઈકોર્ટના માર્ગદર્શન નીચે સરકાર અને હાઈકોર્ટમાં થયેલા કેસો કે જેમાં ઘણામાં આપણી સામે હોય, ક્યાંક આપણે અપીલ કરતા હોઈએ, કેસોની સંખ્યાનું ભારણ ખૂબ વધતા જતાં કાયદા વિભાગ દ્વારા આનો ખૂબ બૃહદ ચર્ચા કરી આપણે કાયદા વિભાગ દ્વારા દરેક વિભાગમાં નોડલની નિયુક્તિ કરી છે અને કાયદા વિભાગ દ્વારા 9 જેટલા લાયોઝનર જે આપણે હાઈકોર્ટમાં મૂક્યા છે, જેથી કરી હાઈકોર્ટમાં ઊભા થયેલા તમામ કેસોની વિભાગવાર આપણને માહિતી અને IIMS એટલે કે ઇન્ટિગ્રેટેડ લો મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા દરેકે દરેક માહિતી હાઈકોર્ટમાંથી આપણને ટાઈમસર મળી રહે, અને અહીંયા પણ એ રિસ્પોન્ડ કરવાનો પણ સમય આ બંને વ્યવસ્થાઓ ગોઠવાથી આપણને સારી રીતે મળી રહે એના માટેની આખી વ્યવસ્થિત યોજના કરી છે. અને હવે આવતા સમયમાં પણ દરેકે દરેક વિભાગને પણ સૂચના આપી છે કે એ વિભાગ અંતર્ગત આવતા જેટલા પણ વિભાગો એટલે કે એક વિભાગના નીચે કામ કરતા જુદી જુદી શાખાઓ પણ એ માહિતી હાઈકોર્ટ સમક્ષ પહોંચાડી, અને જ્યારે કોઈ કોર્ટની અંદર અપીલ કરે એટલે ઘણી વખતે ખ્યાલ નથી આવતો કે કયા વિભાગનું છે, તો તરત જ હાઈકોર્ટ એ બાબત પિકઅપ કરી અને જે તે વિભાગને અને અમારા લાયોઝનરને અને સરકારી વકીલની ઓફિસમાંથી સીધે સીધી સરકાર સાથેનો પરામર્શ અને બિનજરૂરી વિલંબ પણ ટાળી શકાય.